સરવાળો બાદ બાકી ભાગાકાર અને ગુણાકાર તો તેમાં આપણે બે સમય સંખ્યાઓ લઈશું કોઈ પણ ક્રિયાઓમાં તો આપણે ચકાસશું કે એનો જે જવાબ મેળવ મળે છે ક્રમનો ઉલટ સુલટ કરવાથી તે જ જવાબ મળે છે હા કે ના એ આપણે ચકાસવાનો છે જો મળતો હોય તો ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે સમય સંખ્યા માટે એમ કહી શકાય તો પહેલા આપણે જોઈએ સરવાળાની ક્રિયા માટે હવે આપણે સરવાળો કરીને જોઈએ જેમ કે બે ના છે તમે બધા જાણો છો પાંચના છેદ માં એક ઓકે હવે આનો આપણે શું કરીએ ક્રમ બદલાવી દઈએ એટલે કે ઉલટાવી દઈએ તો શું થશે તો જો ક્રમ આપણે બદલાવીશું તો શું થશે ત્રણના છેદમાં એક પ્લસ બે ના છેદમાં તો મને શું મળે છે પાંચ ના તમે જોઈ શકો છો બાળ મિત્રો બંને છતાં પણ સરખા મળે છે તો આ બતાવે છે કે સરવાળાની ક્રિયા માટે ક્રમ નો ગુણધર્મ લાગુ પડે છે ઓકે બાર મિત્રો ચાલો હવે આપણે જોઈએ બાદ બાકીની ક્રિયા માટે તો જોજો બરાબર હવે આપણે ધ્યાન આપીએ બાદ બાકીની ક્રિયા તો લખીએ બાદ બાકીની ક્રિયા માટે તો જેવું ઉદાહરણ આપણે અહીંયા લીધું તેવું જ ઉદાહરણ લઈશું

ઓકે આનો ક્રમ બદલો ત્રણ માઇનસ બે છેદમાં એક જવાબ આવશે તો બાદ બાકી માટે તો ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી તો બાળ મિત્રો લખીશું આપણે શું લખીશું જો બાદ બાકી માટે ગુણધર્મ નથી ओके બાળ મિત્રો ચાલો હવે આપણે જોઈએ ગુણાકાર માટે લખીએ આગળ લખ્યું છે તે પ્રમાણે ગુણાકારની ક્રિયા માટે હવે એનો ગુણાકાર કરી આજ છે કે બે ના છેદ માં એક ગુણ્યા ત્રણ ના છેદમાં એક તો આપણે તો શું આવશે જો ત્રણ ના છેદ માં ગુણ્યા બે ના છેદ માં એક તો ત્રણ દુ શું થશે છ જો બંને જવાબ જોવો તમે ના છેદમાં એક ના બંને જવાબ કેવા છે સમાન છે જો તો હું કહી શકું કે ગુણાકાર ની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે ઓકે બાળ મિત્રો ચાલ

હવે ભાગાકાર છે તો ભાગાકાર કઈ રીતે કરવો તમે બધા જાણો છો બાળ મિત્રો આ ભાગાકારની નિશાની પછી જે સંખ્યા આવે છે એનો વ્યસ્ત લેવાનું અને ભાગાકાર ની નિશાની ને કરવાનું ગુણાકાર એટલે આ રીતે આવશે બે ના છેદ માં એક ગુણ્યા એક ના છેદ માં ત્રણ બરાબર હવે બાળ મિત્રો આનો જવાબ શું આવે જો તો બે ના છેદ માં ત્રણ હવે આપણે ક્રમ ઉલટાવીએ છીએ બાળ મિત્રો શું કરવાના છીએ ક્રમ તો તમને જાણીને નવાઈ લાગશે આના જ્યારે તમે ક્રમ ઉલટાવશો ને તો આ જે સંખ્યા મળે છે એક ગુણ્યા એક ના છેદમાં બે જો યાદ કરો મેં તમને શું કીધું તું ત્રણ છેદ માં બે આવ્યું તો બે ના છેદ ની વ્યસ્ત સંખ્યા શું આવશે ત્રણ ના બે જોયું તો બંને સમાન આવે છે ના સર બંને સમાન તો નથી આવતા તો આપણે શું લખીએ કે ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી તો બાળ મિત્રો મજા તો અહીંયા આપણે ખૂબ જ સરસ મજાનો ક્રમનો ગુણધર્મ સમજી ગયા અને આવતા વર્ચ્યુઅલ લેક્ચરમાં આપણે જે વિભાજનનો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ છે તે સમજશું તો આજના વિડીયો લેક્ચરને આપણે વિરામ આપીએ થેન્ક યુ બાળ મિત્રો